માંગરોળની એમબી ગારડી બીએડ કોલેજ ખાતે એનએસયુઆઈ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ દ્વારા હોબારો કરવામાં આવ્યો તેમજ તારાબંધી કરવામાં આવી। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શારદા ગ્રામ ખાતે આવેલી એમબી ગારડી બીએડ કોલેજના આચાર્ય ડોડિયા દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળતા ફ્રી સીપ કાર્ડ બાબતે રજૂઆત કરવા જતાં જાતિ વિષયક ટિપ્પણીઓ કરવામાં આવી હતી। આચાર્ય ડોડિયા દ્વારા અનામત બાબતે વિદ્યાર્થીઓને ના કહેવાના શબ્દો કયા હતા જેનો ઓડિયો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જે બાબતે આજરોજ એનએસયુ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ ખાતે ઘેરાવો કરવામાં આવ્યો હતો અને આ આચાર્યને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે કોલેજને તારાબંધી કરવામાં આવી હતી। માંગરોળ પોલીસ મધ્યસ્થતા મામલો થારે પડ્યો હતો। જો આ બાબતે કોલેજ સંચાલકો દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી। પ્રિન્સિપાલ દ્વારા એવું પણ કહ્યું હતું કે જો તમને એડમિશન આપવામાં આવશે તો પરીક્ષામાં માર્ક કાપી નાખવાની ધમકી આપી હતી। જીતુ પરમાર, ZSTV, માંગરોળ। આજે શારદા ગ્રામ બીએડ કોલેજમાં આવ્યા છીએ, બરાબર, એનએસયુના બધા કાર્યકર્તાઓ પ્રદેશમાંથી અને તીર્થરાજભાઈ બાપોત્રા, કિશનભાઈ રાઠોડ, અવિનાશભાઈ પરમાર, આજે અમે બધા અહીંયા વિદ્યાર્થીઓના પ્રશ્નને એક વાંચા આપવા અમે આજે આવ્યા છીએ। જેમ પ્રિન્સિપાલ સાહેબે એવું કીધું હતું કે આ કોલેજમાં ફ્રી સીપ કાર્ડ ઉપર કોઈને એડમિશન દેવામાં આવશે નહીં, જેથી કરીને અમે આજે વિરોધ પ્રદર્શનમાં આવ્યા છીએ અને સાહેબે એવું પણ કીધું હતું કે જો તમે ફ્રી સીપ કાર્ડ ઉપર એડમિશન લઈ લેશો તો હું માર્કિંગમાં જોઈ લઈશ। એટલે સાહેબને આજે અમે રૂબરૂ આપણે વિરોધ પ્રદર્શન જ કરવા આવ્યા હતા અમે આજે, અને એનએસયુઆઈ દ્વારા આ કોલેજમાં આજે તાળાબંધી કરી દીધી છે। હવે પછી પ્રિન્સિપાલ સાહેબ સામે જાહેરમાં આવી અને પ્રિન્સિપાલ સાહેબ બધા વિદ્યાર્થીઓની માફી માંગી